સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો, ત્યારે હવે ઉકાઈ ડેમમાં પણ પાણીની આવકમાં ઘટાડો થયો છે. હાલમાં ઉકાઈ ડેમમાં 1,46,129 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે ડેમમાંથી 1,93,802 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની સપાટી ઘટીને 337.2 મીટરે પહોંચી ગઈ છે. હાલમાં કોઝવે 3.66 મીટર પર ઓવરફ્લો થયો છે. આ પહેલા 2006માં રક્ષાબંધનના સમય પર પૂર આવ્યું હતું. આ વર્ષે રક્ષાબંધન નજીક આવતા પૂરની સ્થિતિ સર્જાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. સંવાદદાતા આનંદ પટણી સુરતથી અમારી સાથે લાઈવ જોડાયા છે. આનંદ, સુરતમાં જે વરસાદે કહેર મચાવ્યો હતો ત્યારબાદ હવે વરસાદે વિરામ લીધો છે, ઉકાઈ ડેમની વાત કરીએ અથવા તો વિસ્તારોની વાત કરીએ, શું સ્થિતિ જણાઈ રહી છે સુરતની? નિશ્ચિત સુરતવાસીઓ માટે એક સારા સમાચાર કહી શકાય, કારણ કે જે સુરતની અંદર જે છે હાલ વરસાદે વિરામ લીધો છે, સાથે સાથે ઉપરવાસમાં જે વરસાદ પડી રહ્યો હતો એ વરસાદની અંદર પણ ઘટાડો નોંધાયો છે. એટલે કે જો જોવા જઈએ તો ઉકાઈ ડેમની અંદર 2 દિવસ પહેલા જે 5 લાખ ક્યુસેક પાણીની આવક હતી એની સામે અત્યારે જે છે 1,43,000 ક્યુસેક પાણીની આવક છે. જે પ્રમાણે પાણી છોડવામાં આવતું હતું એ 1,93,000 ક્યુસેક જે છોડવામાં આવતું હતું એ છોડવામાં આવી રહ્યું છે, કારણ કે ડેમનું જે રૂલ લેવલ છે 335 ફૂટ છે. એટલે એને મેન્ટેન કરવા માટે હાલ જે 337 ની સપાટી છે એને લીધે પાણી જે છે છોડવામાં આવી રહ્યું છે. સુરતના કેટલાક વિસ્તારો ગઈકાલે પણ પાણીમાં ગરકાવ હતા, પરંતુ જે પ્રમાણે પાણીનો ફ્લો ઘટતા અને ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા હતા, પરંતુ પંપિંગથી એ વિસ્તારોની અંદરથી પાણી ઉલેચવામાં આવ્યા છે. પંડોલ હોય કે પછી વેડ રોડ દરવાજા હોય કે કૈલાસનગર હોય કે પછી કાદરસાની નાળો, આ તમામ વિસ્તારોની અંદર હાલ જે છે એ પાણી ઉલેચી લેવામાં આવ્યા છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા જે કામગીરી કરવામાં 2006 ની વાત કરવામાં આવે તો આ જ સમય હતો, શ્રાવણ મહિનાનો સમય હતો, રક્ષાબંધનના પર્વની તૈયારી લોકો કરી રહ્યા હતા અને તે જ સમયની અંદર જ્યારે પૂર આવ્યું હતું અને ફરી પાછી તાપી નદી છે હાલ 2 કાંઠે વહી રહી છે અને જે પ્રમાણે ઉકાઈ ડેમની અંદરથી પાણી છોડવામાં આવી રહ્યું હતું તેને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ હતો. લોકો ભયમાં જીવી રહ્યા હતા કે 2006ની પરિસ્થિતિનું ફરીથી નિર્માણ નહીં થાય, પરંતુ તંત્ર જે છે એ કામે લાગેલું હતું અને તંત્ર દ્વારા જે છે એ ઉકાઈ ડેમ ઉપર બરાબર નજર રાખીને વારે ઘડીએ પાણી છોડવાની જે કવાયત હાથ ધરવામાં આવી હતી તેને લઈને જે છે એ તાપી નદીની અંદર હાલ પાણીની આવક જે છે ઓછી થઈ છે અને લઈને લોકોએ રાહતનો શ્વાસ લઈ લીધો છે. જી બિલકુલ આનંદ, ધન્યવાદ અમારી સાથે.